નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું તમારી સાથે હેતલ બગલ. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસેલા વરસાદને લઈ ખેત પાકોમાં નુકસાન જવાની ભીતિ સર્જાઈ છે. તૈયાર પાકો પર વરસાદી પાણી વરસવાને લઈ ખેડૂતોને વધુ એક બોજ સહન કરવાનો વારો આવ્યો છે. ચાલુ વર્ષે ચોમાસા સિઝન દરમિયાન સારા વરસાદની આશાએ ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળી અને કપાસનું વાવેતર કરી લીધું હતું. સમયાંતરે વરસેલા સારા વરસાદને લઈ ખેડૂતોનો પાક પણ સારો ઉત્પાદક આપે તેવું હતું. પરંતુ 3 દિવસથી વરસેલા વરસાદને લઈને મગફળી અને કપાસ અને શાકભાજી જેવા તૈયાર પાકો પર પાણી ફરી વળ્યું છે, જેને લઈને હાલ તો ફરી એકવાર ખેડૂતોને નુકસાનીનો બોજ સહન કરવાનો વારો આવ્યો છે. વરસાદને લઈ હજારો હેક્ટર જમીનમાં વાવેતર કરેલ મગફળી અને કપાસમાં નુકસાન થવા પામ્યું છે. કપાસ અને મગફળીનો હાલનો સમય શરૂઆતનો જ છે અને આ સમયે વરસાદ વરસતા ઉગેલ કપાસ અને મગફળી પીડા પડી જશે, સાથે રોગચાળો પણ આવવાની દહેશત છે. તો બીજી તરફ મગફળીમાં પણ વરસાદને લઈ જમીનમાંથી નીકળેલ મગફળી ભીંજાય છે, જેમાં ખેડૂતોને ઘાસચારો પણ હાથમાં આવે એમ નથી અને જમીનમાં જે મગફળી છે તેને નીકળવાનો સમય પણ ખેડૂતોને કઈ ઉત્પાદન મળે તેમ નથી અને હાલ તો ઉત્પાદનમાં પણ ઘટાડો થશે અને ભાવો પણ ઓછા મળશે, એટલે કે ખેડૂતોએ વધુ એક બોજ સહન કરવો પડશે તેવી પરેશાની અત્યારથી જ ખેડૂતોને સતાવી રહી છે. છેલ્લા 3 દિવસથી સરંગ વરસાદ ચાલુ છે. સરંગ વરસાદ ચાલુ હોવાને કારણે મારા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે. પાણી ભરાવાથી પાણી પણ શોષાતો નથી અને અત્યારે હાલ ખેતી જે ઉગી છે એ ખેતી પાણી ભરાવાથી ટોટલી નષ્ટ થવા માંડી છે. એ નષ્ટ થતા થતો જો લગભગ 15 દિવસ સુધી વરાપ આવશે. વરાપ આવતા આવતા આખી ખેતી નષ્ટ થશે અને 15 દિવસ પછી ખેતી કરવા જશું તો એ ખેતીમાં કોઈ પેલી રહેશે નહીં અને ખેડૂત એ ખેતી પર જ નિર્ભર છે. કઈ રીતે નુકસાન થતું હોય? નુકસાન એટલે કે પાણી ભરે એટલે એના મૂર હતા, છોડના મૂર કોઈ જાય, મૂર કોઈ એટલે આખો ટોટલી ફેળ જાય અને જ્યારે વરાપ આવે, વરાપ 15-20 તારે આવી જાય, 15-20 તારા પછી ખેતી કરવા જાય તો ખેડૂતને શિયાળ ઉપાક ના લઈ શકે. સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે ચોમાસા સિઝન દરમિયાન અંદાજિત 1,70,000 હેક્ટરમાં તમામ પાકોનું વાવેતર કરેલ છે, જેમાં મગફળીનું 65,689 હેક્ટરમાં વાવેતર અને 57,364 હેક્ટરમાં કપાસનું વાવેતર ખેડૂત દ્વારા કરવામાં આવ્યું છે. તો શાકભાજીનું 9,800 હેક્ટરમાં વાવેતર કરેલ છે. એક વીઘે મગફળીમાં ખેડૂતોએ 20,000-25,000 રૂપિયા જેટલો ખર્ચ કરી મગફળી તૈયાર કરી હતી, પરંતુ તૈયાર મગફળી પર જ વરસાદી પાણી વરસતા ખેડૂતોને ઉત્પાદન ઘટવાની સ્થિતિ ઊભી થઈ છે. સાથે ભીંજાયેલી મગફળીમાં ભાવ પણ યોગ્ય મળશે નહીં, જેના કારણે ખેડૂતોને બમણો માર સહન કરવો પડશે. તો બીજી તરફ કપાસનું વાવેતર કરતા ખેડૂતોએ એક વીઘામાં 22,000-26,000 રૂપિયા જેટલો ખર્ચ કરી લીધો છે, પરંતુ વરસાદને લઈ કપાસના પાકમાં પણ નુકસાન સર્જી લીધું છે. તૈયાર કપાસ પર પાણી પડવાની લઈ કપાસના છોડનો વિકાસ અટકી ગયો છે અને જીવજંતુનો ઉપદ્રવ વધવાની ભીતિ હાલ ખેડૂતો સેવી રહ્યા છે. ત્યારે ખેડૂતો હાલમાં ખેત પાકોના ઊંચા ભાવ અથવા તો સહાયતા ચૂકવવા માટે સરકાર પાસે માંગ કરી રહ્યા છે. અત્યારે છેલ્લા 4 દિવસથી વરસાદ સતત વરસી રહ્યો છે અને હજી આગાહી તો છે જ અને કપાસ મગફળી ને બધું વાયુ છે એટલે એ કોવાડ ચાલુ થઈ ગયેલો છે. કોવાડ થવાથી એ પાક નષ્ટ થવાનું છે અને ફરતી વાવ હોય તો વિચારવા જેવું કે વરાપ તો આવવાનું જ નથી. અમારી જમીન એવી રીતે કાળી જમીન છે, ચીકણી છે, એટલે વરાપ તો આવે એવું જ નથી. ખેડૂત બિલકુલ રખડી પડે એમ છે. તો આના માટે સરકાર કંઈક કરે એ અમે ખાસ ખેડૂતો વિચારી રહ્યા છીએ કે સરકાર કંઈક પેકેજ મીન્સ કે કંઈક આપો રાહત તો આવતી સિઝનમાં કંઈ આવી શકે. કેટલા સુધી પાણી ભરાઈ ગયું? પાણી તો લગભગ ત્રીજા ભાગનું પાણી ભરાઈ ગયેલું છે અને કપાસ મગફળી અને શાકભાજી બધું વાયેલું છે. એ બધું કોવાડ તો થઈ ગયેલું છે. શાકભાજીમાં તો ખબર છે કે અત્યારે વાદળ છાયું હતું, મોલ આવતો જ નથી ને શાકના ભાવે તો ઊંચમાં એને નજા આસમાને પહોંચી ગયેલા છે. મહા મુસીબતે તૈયાર કરેલા પાક પર કુદરતી આફત આવી પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદને લઈ ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી, પરંતુ આ આશા પર વરસાદનું પાણી ફરી વળ્યું છે અને હાલ તો ખેડૂતો સરકારના સહારે બેઠા છે કે સરકાર કંઈક કરે તો ખેડૂત ઊભો થાય એમ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.